Hello everyone, welcome to the class. Today we are going to discuss about synthesis of a phage nucleic acid and protein. કે જે જે બેક્ટેરિયોફાજની વાત થાય છે બરાબર કે જે ફેજ છે જે ફાજ છે બેક્ટેરિયોફાજ બરાબર એના જે ન્યુક્લિક એસિડ આપણને ખબર કે ન્યુક્લિક એસિડમાં જે આરએનએ હોય ડીએનએ હોય બરાબર જે પછી પ્રોટીનનું આપણે ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ આવે છે જે ટ્રાન્સક્રિપ્શનમાં જે ડીએનએમાંથી આરએનએ બને છે જેમાં કે ફર્સ્ટ ઓફ ઓલ પ્રી મેચ્યોર આરએનએ બને છે यानी कि मेच्योर आरएनए नहीं होत पी ए एक्सोन एंड इंट्रोस प्रोसेस हो आगे टीवाई डिस्कस भणसो त्यारे एमां आग आवशे ट्रांसक्रिप्शन ट्रांसलेशन नी जे प्रोसेस हशे ओके तो जे डीएनए माथी एमआरएनए बने जे एमआरएनए होय ई प्री मेच्योर होय पछी एमां जे एक्सोन इंट्रोस प्रोसेस आवे जे स्प्लाइसिंग प्रोसेस तरीके ओळखवामां आवे छे के जेमां ઇન્ટ્રોન્સ હોય છે ઈ ઇનકોડ કરતું હોય છે કોડ નથી કરતું અને જયારે એક્ઝોન હોય છે ઈ કોડ કરતું હોય છે બરાબર જે આપણા અને સિમ્પલી ભાષામાં કહીએ તો જે એક્ઝોન હોય છે ઈ આપણા માટે કામનું હોય છે અને જે ઇન્ટ્રોન્સ હોય છે ઈ કામનું નથી હોતું તો સ્પ્લાઇસિંગ ઇન્ટ્રોન્સનું સ્પ્લાઇસિંગ થાય છે એટલે ઇન્ટ્રોન્સ હોય છે એક્ઝોન ઇન્ટ્રોન્સ એક્ઝોન ઇન્ટ્રોન્સ એમ આખી ચેન બનેલી હોય છે બરાબર એમાં જે એક્ઝોન પ્રેઝન્ટ હોય છે પ્લસ ઇન્ટ્રોન્સ હોય છે એક્ઝોન હોય છે ઇન્ટ્રોન્સ હોય છે એક્ઝોન ને ઇન્ટ્રોન્સ આ પ્રી મેચ્યોર એમઆરએનએ બને છે હવે આમાં સ્પ્લાઇસિંગની પ્રોસેસ થશે તો જે ઇન્ટ્રોન્સ હશે રિમૂવ થઈ જશે ઓનલી એક્ઝોનની એક ચેઇન બનશે અને જે એમઆરએનએ બને સ્પ્લાઇસિંગની પ્રોસેસ પછી એ મેચ્યોર એમઆરએનએ બને ઓકે અને એમઆરએ પછી પ્રોટીન બને બરાબર તો આ રીતે એની જે એક સિન્થેસિસ હોય છે જે આ ડીએનએ માંથી પ્રોટીન બનાવવાની અને જે પ્રોટીન હોય છે એક ફંક્શનલ કામ કરે જે આપણા બોડીમાં પ્રોટીન એક ફંક્શનલ કામ કરતું હોય છે ઓકે તો હવે જે આ પ્રોટીન છે કે જે આ વાત કરવામાં આવી કે સિન્થેસાઇઝ થાય છે કેનું કે જે ન્યુક્લિક એસિડ અને જે લાસ્ટમાં જે પ્રોટીન પ્રોડક્ટ બને છે એનું ઓકે તો હવે જે આ બેક્ટેરિયોફાજ છે જે આ ફાજની વાત કરવામાં આવી છે તો એનું કે જીન એક્સપ્રેશન થાય છે એ કઈ રીતે થાય છે જે નોર્મલી જીન એક્સપ્રેશન થતું હોય છે તેના જેવું થાય છે પણ થોડું અહીંયા ડિફરન્ટ ટાઈપનું હોય છે ઓકે તો કે ફાસ્ટ જીન એક્સપ્રેશનમાં હેવ અ ટુ ટાઈપ ઓફ જીન એક્સપ્રેશન ફર્સ્ટલી કે અર્લી કે જે સૌથી પહેલા જીન એક્સપ્રેશન થાય છે અને એક બીજો ટાઈપ છે કે જે લેટ કે એના પછીનું જે જીન એક્સપ્રેશન થાય છે એટલે અર્લી અને લેટમાં બીજું કંઈ નથી કે એનો જે ટાઈમિંગ હોય છે કે જે ઝડપી થતું હોય ફાસ્ટ થતું હોય બરાબર કે એક માઇનસ સેકન્ડમાં જેનું જીન એક્સપ્રેશન થઈ જતું હોય અને આ મિનિટમાં થતું હોય છે બરાબર એટલે કે લેટ થતું હોય છે ઓકે તો કે ફર્સ્ટ જે અર્લી હોય છે એટલે કે અર્લી જે ફર્સ્ટ ઓફ ઓલ જે જીન એક્સપ્રેસ થતા હોય એ જીન ઈ કેવા હોય છે તો કે કોર ફોર ફંક્શનલ પ્રોટીન કે જે ફંક્શનલ પ્રોટીન જે એવા પ્રોટીન કે જે ફંક્શનલ કરતા હોય બરાબર જે ફંક્શનલ પ્રોટીન બનાવે છે એના માટે જે કોડ કરતું હોય છે એને જે અર્લી એટલે કે જે પહેલા એક્સપ્રેસ થતા હોય છે અને લેટ એટલે કે કોડ ફોર સ્ટ્રક્ચર જીન કે જે સ્ટ્રક્ચર જીન હોય છે આપણે જે વાત કરીએ ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ થાય છે તો એની જે બેઝિકલી આપણે જોઈએ લેકોપેરોન લેકોપેરોન વિશે તમે ઇલેવન ટ્વેલ્થમાં સ્ટડી કર્યું હશે તેમાં પ્રમોટર હોય છે બરાબર જે પ્રમોટર હોય ઓપરેટર હોય અહીંયા પ્રમોટર હોય ઓપરેટર હોય અને અહીંયા જે સ્ટ્રક્ચર જીન હોય છે બરાબર એવી રીતે આખી પ્રોસેસ હોય અને આ ટર્મિનલ બધા જીન હોય છે જે ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ આગળ વધે છે અને જે આ ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ આગળ વધે છે એના થ્રુ જે આરએનએ પોલિમરેઝ હોય છે એ રન કરે છે ઓકે તો એ જે આરએનએ પોલિમર જેમ રન થતું જાય એમ જે જીન હોય છે જ્યાં સ્ટ્રક્ચર જીન એક્સ વાય ઝેડ કોઈ બી સ્ટ્રક્ચર જીન પ્રેઝન્ટ હોય છે એ જે જીન હે એ ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ થાય છે એટલે કે જીન બધા ટ્રાન્સક્રાઇબ થાય છે એટલે જીન બધા એક્સપ્રેસ થાય છે બરાબર તો આવી રીતે જીન એક્સપ્રેશનની પ્રોસેસ ચાલે છે તો સ્ટ્રક્ચર જીન હોય છે અને લાસ્ટમાં ટર્મિનલ જીન હોય છે કે જે ટર્મિનલ જે એન્ડનો પાર્ટ હોય છે બરાબર એને આપણે ટર્મિનલ જીન તરીકે ઓળખવામાં આવે છે તો લાસ્ટમાં સ્ટોપ કોડન પણ હોય છે કે જ્યાં ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ ખતમ થઈ જાય છે અને જે જીન એક્સપ્રેસ થયા છે એટલે કે અહીંયા જે એમઆરએનએ બનવાનું સ્ટાર્ટ થઈ જશે ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસમાં અને એમઆરએનએ
બનીને અલગ પડે છે અને જે એમઆરએનએ બને છે કેવું મળે છે આપણે આગળ વાત કરીએ કે જે પ્રીમેચ્યોર બને છે બરાબર કે જેમાં એક્ઝોન ઇન્ટ્રોન્સ હોય છે અને પછી એમાં સ્પ્લાઇસિંગની પ્રોસેસ થાય છે એટલે કે ઇન્ટ્રોન્સ નીકળી જાય છે અને ઓનલી એક્ઝોન બચે છે અને મેચ્યોર એમઆરએનએ બને છે મેચ્યોર એમઆરએનએ જે રાઇબોસોમમાં ટ્રાન્સલેશનની પ્રોસેસ થાય છે અને આપણને પ્રોટીન મળે છે અને જે પ્રોટીન બને છે કેવું મળે છે ફોલ્ડેડ પ્રોટીન મળે છે એક જે ફંક્શનલ કામ કરે છે આપણા બોડીમાં ઓકે તો કે એવા જે ફંક્શનલ પ્રોટીન હોય છે એ પહેલા એક્સપ્રેસ થાય છે અને જે સ્ટ્રક્ચર જીન છે બધા એ લાસ્ટમાં એક્સપ્રેસ થાય છે બરાબર તો કે હવે કોડ ફોર ફંક્શનલ પ્રોટીન એમાં પણ બે ટાઈપના હોય છે કે ફર્સ્ટલી ઇમિડિયેટ જીન હોય છે જે ઇમિડિયેટ જીન હોય છે એ કેટલી કે 0 થી -3.75 મિનિટ્સમાં એનું જે જીન એક્સપ્રેશન હોય છે એટલામાં એ પૂરું થઈ જાય છે ઓકે કે જે એટલી મિનિટમાં જે આ જીન જે એક્સપ્રેસ થઈ જાય છે અને જે ડીલે જીન હોય છે નામ જ છે ડીલે જીન ઓકે તો ડીલે જીન છે એ 3.75 થી 5 મિનિટ ત્યાં સુધીનું એક્સપ્રેસ થવાનો ટાઈમિંગ લે છે ઓકે એટલે એ જે ડીલે જીન છે હવે કે જે આ જીન એક્સપ્રેસની વાત થાય છે તો એમાં કે જીન એક્સપ્રેસ થયા પછી શું થાય છે તો કે જે પ્રમોટર સિક્વન્સ હોય છે આપણે વાત કરવા માંગીએ જે પ્રમોટર સિક્વન્સ હોય છે જ્યાં કે જે બધા જીન પ્રેઝન્ટ હોય છે બરાબર તો કે જે પ્રમોટર સિક્વન્સ હોય છે મેચ વિથ ધ બેક્ટેરિયલ પ્રમોટર કે જેનું બેક્ટેરિયલ પ્રમોટર હોય છે એની સાથે મેચ કરે છે અને સેકન્ડ બાજુ જોઈએ કે જે ડીલે જીન હોય છે એ શું કરે છે મેક ડીએનએ પોલિમરસ કે જે ડીએનએ નું જે પોલિમરેઝ છે એ બનાવે છે અને શું કરે છે રેપ્લિકેશન મશીનરી અને રેપ્લિકેશન મશીનરી સ્ટાર્ટ કરી દે છે જ્યાં આપણે કહીએ કે જે જીન છે એની રેપ્લિકેટ કરવાનું સ્ટાર્ટ કરી દે છે ઓકે તો આ બે ટાઈપ હોય છે હવે આ પ્રોસેસ અહીંયા સ્ટોપ થઈ જાય છે લેકિન જે આ ફર્સ્ટ પ્રોસેસ છે જે ઇમિડિયેટ જીન છે જે પ્રમોટર સાથે બેક્ટેરિયલ પ્રમોટર સાથે મેચ થયા પછીની પ્રોસેસ શું થાય છે કે સો ધે કેન બી યુઝડ બેક્ટેરિયલ સિસ્ટમ જે બેક્ટેરિયલ સિસ્ટમને યુઝ કરે છે જે જીન પ્રમોટર એક્સપ્રેસ કે જે જીન પ્રમોટર છે આપણે વાત કરીએ કે જીન પ્રમોટર હોય જે પ્રમોટર સિક્વન્સ હોય છે કેની સાથે મેચ થયું તો કે બેક્ટેરિયલ પ્રમોટર સાથે બેક્ટેરિયલ પ્રમોટર સાથે મેચ થઈ ગયું એટલે જે આ પ્રમોટર્સ બન્યું બરાબર કે જે એક બેક્ટેરિયલ સિસ્ટમને યુઝ કર્યું અને જે જીન પ્રમોટર બન્યું છે એ એક્સપ્રેસ થશે બરાબર જે એક્સપ્રેસ કરવાનું સ્ટાર્ટ કરી દેશે અને જે આરએનએ પોલિમર છે આપણે વાત કરી જે આરએનએ પોલિમર રન કરે છે અને ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે બરાબર કે જે આરએનએ પોલિમરેઝ ટ્રાન્સક્રિપ્શન કે જે જીન પછી એમાં રેપ્લિકેશન કરવાનું સ્ટાર્ટ કરતા હોય છે ઓકે પછી એના પછીની જે નેક્સ્ટ પ્રોસેસ છે કે જે ધ ચેન્જ સ્પેસિફિસિટી ઓફ બેક્ટેરિયલ આરએનએ પોલિમરેઝ કે જે બેક્ટેરિયલ આરએનએ પોલિમરેઝ છે એનું જે એમાં શું થશે થોડાક ચેન્જીસ આવશે કારણ કે જ્યાં એ ફાસ્ટ છે એની પ્રોસેસ ચાલે છે ઓકે પછી યુઝડ ફોર ઇટ્સ ઓવન પર્પોઝ કે પોતાના એક હેતુ માટે જે એક એનામાં ચેન્જીસ લાવે છે એવી જ રીતે બીજી તરફ જોઈએ કે જે જીન હોય છે સ્ટ્રક્ચર જીન કે જે લેટ એક્સપ્રેસ થતા હોય છે એમાં પણ ટુ ટાઈપ્સ છે કે એક કોસિલેટ જીન હોય છે અને એક ટ્રુ લેટ જીન હોય છે બરાબર જે કોસિલેટ જીન હોય છે લેટ જીન હોય છે પણ ટ્રુ નથી હોતા એટલે કે કોસિલેટ જીન હોય છે એનો ટાઈમિંગ જોઈએ કે એનો જીન એક્સપ્રેશનનો ટાઈમિંગ અહીંયા જે ડીલે જીન છે આનું ટાઈમિંગ પરફેક્ટ હોય એક જીન એક્સપ્રેસ થાય પછી બીજું થાય બીજું ઇમિડિયેટલી વન બાય વન બધા જીન એક્સપ્રેસ થતા હોય છે કે અહીંયા 3.75 મિનિટમાં જે આ પૂરું થાય છે ત્યાંથી સ્ટાર્ટ થઈને જે ડીલે જીન હોય છે 3.75 થી 5 મિનિટમાં એક્સપ્રેસ થઈ જશે અને 5 મિનિટમાં એક્સપ્રેસ થયા પછી ડાયરેક્ટલી જે આ લેટ જીન હોય છે પોતાનું એક્સપ્રેસ સ્ટાર્ટ કરી દે છે તે 5 થી 11 મિનિટ સુધી જે પોતાના જીન છે એ એક્સપ્રેસ થાય છે અને 11 મિનિટમાં જે પૂરું થાય છે ત્યાં જે ટ્રુ લેટ જીન છે જે એક આપણે કહી શકાય કે ખરેખર એક લેટ જીન છે જે લાસ્ટમાં જ પોતાનું જીન એક્સપ્રેસ કરે છે તે 11 મિનિટમાં જે આ પૂરું કરે છે ત્યાં જ પોતાનું જે ટ્રુ લેટ જીન છે 11 થી 20 મિનિટમાં જે પોતાના જીન છે એક્સપ્રેસ કરે છે બરાબર તો જે આખી જે ફાજની જે એક ન્યુક્લિક એસિડ અને પ્રોટીનની જે એક્સપ્રેસની જે પ્રોસેસ છે જેને આપણે ફાજ જીન એક્સપ્રેશન કહી શકીએ બરાબર તો આવી રીતના જે ફાજની જે જીનની એક્સપ્રેશનની જે એક પ્રોસેસ હોય છે નાવ
નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અ ડિગ્રેડેશન ઓફ હોસ્ટ ન્યુક્લિક એસિડ. એટલે કે જે હોસ્ટ બેક્ટેરિયા હોય એનું જે ન્યુક્લિક એસિડ હોય એનું ડિગ્રેડેશન થાય છે. અને ડિગ્રેડેશન માટે કોણ જવાબદાર હોય છે? કે એક રિસ્પોન્સિબલ હોય છે જે બેક્ટેરિયોફાજ. ઓકે, તો કે હોસ્ટનું જ્યારે એના જે ન્યુક્લિક એસિડ હોય છે બરાબર એનું ડિગ્રેડેશન થાય છે તો શું થાય છે? તો કે બેક્ટેરિયલ ક્રોમોઝોમ, એટલે કે જો બેક્ટેરિયલ ક્રોમોઝોમમાં જે ન્યુક્લિક એસિડ, આપણે ન્યુક્લિક એસિડની જે વાત કરી હતી કે એમાં જે આરએનએ હોય, ડીએનએ હોય બરાબર, જે લાસ્ટમાં પ્રોટીન પ્રોડક્ટ જે આપણી નોર્મલી એક પ્રોસેસ થતી હોય ટ્રાન્સક્રિપ્શનની, ટ્રાન્સલેશનની, તો એક એમાં ક્રોમોઝોમમાં જે મેઇનલી ક્રોમોઝોમમાં જોવા મળે છે. તો કે બેક્ટેરિયલ ક્રોમોઝોમમાં જ્યારે એનું બ્રેકડાઉન જોવા મળે, તો બ્રેકડાઉન થાય છે કેના લીધે? જ્યારે આ બેક્ટેરિયોફાજનું ઇન્ફેક્શન જોવા મળે ત્યારે બરાબર. અને આ ત્રણ ટાઈપનું એમાં જે રિએક્શન જોવા મળે કે જે આ બેક્ટેરિયલ ક્રોમોઝોમ બ્રેકડાઉન થાય છે બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે જે અનફોલ્ડિંગ બરાબર, કે એમાં અનફોલ્ડિંગ જોવા મળે છે. અનફોલ્ડિંગ કે જ્યારે ફોલ્ડ પ્રોસેસ થાય, ફોલ્ડ હોય તો એ પ્રોપરલી વર્ક કરે છે, અને એમાં જે અનફોલ્ડેડ આવે છે એટલે કે પ્રોપર વર્ક નથી કરી શકતું. કેના કારણે? ઇન્ફેક્શનના કારણે બરાબર. તો જે આ ક્રોમોઝોમ હોય છે જ્યારે અનફોલ્ડિંગ પ્રોસેસમાં આવે છે તો એ જે એક કમ્પેક્ટનેસ બને છે બરાબર, કે જેની કમ્પેક્ટનેસ હોય છે એટલે લોસ જોવા મળે છે બરાબર. તો આ જે અનફોલ્ડિંગ એનું જે રિઝલ્ટ બને છે જ્યારે એ રિલેક્શન મોડમાં આવે છે બરાબર, તો એનું કે આપણે કહીએ કે એક સુપર હેલિકલ ટ્વિસ્ટ બને છે. જેમ કે ટી ફોર જે બેક્ટેરિયોફાજ હોય છે એક ડિફેક્ટિવ મ્યુટન્ટ તરીકે કામ કરે છે, અને એ કેમ એ બધી પ્રોસેસ કેમાં થાય છે? જે એક અનફોલ્ડિંગ પ્રોસેસ કરે છે બરાબર, કે જે ન્યુક્લિક જે એસિડ ન્યુક્લિક એસિડ હોય છે હોસ્ટ સેલમાં, જે પોતાનું ફોલ્ડિંગની પ્રોસેસ કરે છે એને ચેન્જ કરીને અનફોલ્ડિંગની પ્રોસેસ બનાવે છે. અને નેક્સ્ટ છે ડિસેપ્શન બરાબર, કે ડિસેપ્શનમાં શું હોય છે? કે એક વાત કરીએ તો કે સેન્ટ્રલી લોકેટેડ ન્યુક્લોઇડ હોય છે જે એક ડિસ્ટર્બ થાય છે, અને જે ડીએનએ હોય છે એ કેની સાથે જોડાયેલા હોય છે? આપણે એને કહીએ કે એસોસિએટ વિથ ધ મેમ્બ્રેન એટ ન્યુમરસ સાઇટ બરાબર, કે જે એક સાઇટ સાથે જોડાયેલા હોય છે પણ એ જે આખી પ્રોસેસ હોય છે એને ડિસ્ટર્બ કરે છે. તો જે આ T4 ફાસ છે એક મ્યુટન્ટ હોય છે, અને એ શું કરે છે કે એક ડિસેપ્શનની પ્રોસેસ બનાવે છે બરાબર. હવે નેક્સ્ટ છે ડિગ્રેડેશન. તો ડિગ્રેડેશન કોનું જોવા મળે? તો કે જે ડીએનએ હોય છે એ ક્લીવડ થાય છે. કેનાથી? તો કે જે એક ન્યુક્લિયસ એન્ડોન્યુક્લિયસ હોય છે, આપણે જો એન્ડોન્યુક્લિયસ વિશે તમે જાણતા હશો કે જે એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ હોય છે, એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ હોય છે એ શું કરતા હોય છે કે એક સ્પેસિફિક સાઇટ પર ક્લીવ કરે, યાને કે કટ કરે, અને જે ડીએનએના નાના નાના ફ્રેગમેન્ટ બનાવે છે. અને એક્ઝોન્યુક્લિયસ કે જે એન્ડના 3-5 પ્રાઇમની જે ડીએનએની એક ચેન હોય છે, તો એ જે એક્ઝોન્યુક્લિયસ હોય છે જે એન્ડ પર એટલે કે બહારના ભાગ પર ક્લીવડ કરે છે. તો જો આ જે ક્લીવડ કરે છે જે એન્ડોન્યુક્લિયસ, એ બધા એન્ઝાઇમ હોય છે અલગ અલગ. તમારે TYમાં જે એના એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ હશે એના વિશે ડિટેલમાં આવશે બરાબર. તો એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ શું છે એ ખાલી તમે અત્યારે ઓવરવ્યૂ ખાલી જાણી શકો કે એક એન્ઝાઇમ હોય છે જે ડીએનએને ક્લીવ કરે છે બરાબર, અને એ શું બનાવે છે? બહુ નાના ફ્રેગમેન્ટ બનાવે છે, અને જે એક નાના નાના ફ્રેગમેન્ટ કરીને જે ડીએનએ છે એને આખું બ્રોક કરી નાખે છે બરાબર. તો એક જે આ ફ્રેગમેન્ટ બને આપણને કેવા મળે? સોલ્યુબલ ફ્રેગમેન્ટ બરાબર. હવે જોઈએ કે ડિસ્ક્રિમિનેશન બિટવીન ફેજ જીન એન્ડ હોસ્ટ જીન. તો કે એમાં શું જોવા મળે? સી રિપ્લેસ્ડ બાય HMC, યાની કે હાઇડ્રોક્સી મિથાઇલ સિસ્ટોસિન બરાબર, કે એ જે સી છે યાની કે જે આપણે એને સાઇટોસિન કહીએ, તો એ સાઇટોસિન હાઇડ્રોક્સી મિથાઇલ સાઇટોસિનમાં રિપ્લેસ થઈ જાય છે. સીની જગ્યાએ HMC રિપ્લેસ થાય છે. કેમાં? ફાજમાં. તો જે આ ફાજ છે એ જો HMC ને મ્યુટન્ટ બને તો એ શું થશે? બ્રોકડાઉન કરશે બેક્ટેરિયલ ક્રોમોઝોમને
બરાબર. હવે જો નેક્સ્ટ જોઈએ તો એરેસ્ટ ઓફ હોસ્ટ સેલ ડેવલપમેન્ટ, તો શું થાય છે એમાં કે જનરલી પ્રોટીન સિન્થેસિસની એક પ્રોસેસ થતી હોય છે બરાબર, પણ જ્યારે આ જે પ્રોસેસ થાય છે અને એમાં જો ફાજ ઇન્ફેક્શન લાવે છે તો શું થશે, સ્ટોપ 3 મિનિટ આફ્ટર ઇન્ફેક્શન. તો ઇન્ફેક્શન પછી 3 મિનિટ પછી જે આ પ્રોસેસ હોય છે પ્રોટીન સિન્થેસિસની એને સ્ટોપ કરી દે છે બરાબર. તો જે હોસ્ટ ડીએનએ હોય છે, કારણ કે ડીએનએમાંથી એમઆરએનએ બને અને એમઆરએનએમાંથી પ્રોટીન બને, અને જે પ્રોટીન હોય છે એ જે એક ફંક્શનલ કામ કરે છે આપણા બોડીમાં, ઓકે. તો જે આ ડીએનએ હોય છે જે સિન્થેસાઇઝ કરતું હોય છે બરાબર, કે જે કન્ટિન્યુઅસલી એક સબસ્ટેન્શિયલ એક લેવલ પર બરાબર, તો એ શું કરે છે કે જ્યારે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસ બનતી હોય છે અને 3 મિનિટ માટે સ્ટોપ કરી દેશે ઇન્ફેક્શન જ્યારે લાગે ત્યારે, ઓકે. પણ જ્યારે ડીએનએ સિન્થેસાઇઝ થતું હોય છે કન્ટિન્યુઅસલી, તો એ શું થશે, એટલીસ્ટ 10 મિનિટ પછી જ્યારે ઇન્ફેક્શન લાગ્યું હોય છે તો 10 મિનિટ પછી જે આ પ્રોસેસ હોય છે એ કન્ટિન્યુઅસલી થતી હોય છે. તો જે આ સિન્થેસિસની પ્રોસેસ છે એને આપણે જે પ્રાઇમરી નોન કન્ઝર્વેટિવ કહીએ છીએ, કે જે એક રિપેરિંગની પ્રોસેસ હોય છે, કે કોઈ જગ્યાએ જો ડીએનએ ડેમેજ થઈ જાય તો એને રિપેરિંગની પ્રોસેસ ચાલે છે બરાબર. તો જે આ બેક્ટેરિયલ સેલ છે એ રિપેર કરે છે કે ને કોઈ ડીએનએ છે એ ડેમેજ થયા હોય એને બરાબર, કે કેના થ્રુ ડેમેજ કેના થ્રુ થાય છે, ફાજ થ્રુ બરાબર, કે જે ફાજ કોડેડ ન્યુક્લિયસ હોય છે એ જે ડીએનએને ડેમેજ કરે છે. કારણ કે એનું કામ જ હોય છે કે જે નોર્મલી જે કન્ડિશન ચાલતી હોય છે, કે જે પ્રોટીન સિન્થેસિસ હોય છે, ડીએનએ સિન્થેસિસ હોય છે બરાબર, કે જે એ કન્ટિન્યુઅસલી વર્ક કરતા હોય છે એને સ્ટોપ કરે છે યા તો ફિર ડેમેજ કરે છે. તો જે આ જે ફાજ છે એ જે એના ફાજ એને કોડેડ કહીએ, જે એક ન્યુક્લિયસિસ હોય છે, એ જ્યારે એ બેક્ટેરિયલ સેલને ડેમેજ કરે છે તો જે આ એક જે બેક્ટેરિયલ સેલને એક રિપેર કરવાનું કામ કરે છે. અને ઘણા એવા પણ હોય છે કે જેને આપણે એરેસ્ટ ઓફ અ બેક્ટેરિયલ સેલ જીન એક્સપ્રેશન કહી શકીએ બરાબર. હવે જોઈએ કે તો ડિગ્રેડેશન ઓફ હોસ્ટ ડીએનએ, કે જ્યારે હોસ્ટ ડીએનએનું ડિગ્રેડેશન થાય છે બરાબર, યાની કે એને ડિસ્ટ્રોય કરવાનું કામ કરે છે, કોણ કરે છે, જે ફાજ કોડેડ ન્યુક્લિયસ હોય છે એ બરાબર. તો એક જે આપણે એને કહી શકીએ જે ડિગ્રેડેશન થાય છે એને એક બીજી ભાષામાં કહીએ તો જે હોસ્ટ ડીએનએ છે એ એરેસ્ટ થઈ ગયું કહેવાય. હવે જોઈએ કે ઘોસ્ટ ઇન્ફેક્શન શું છે. ઘોસ્ટ ઇન્ફેક્શન બીજું કંઈ નહીં બટ જે આ ફાજ હોય છે, કે જે એક આપણે ખબર છે બેક્ટેરિયો ફાજ છે, ફર્સ્ટ ઓફ ઓલ કેની સાથે બાઉન્ડ થાય છે, સેલની સરફેસ પર બરાબર. કોઈ બી જે બેક્ટેરિયલ સેલ હોય, આપણે જે ઇકોલાઈની વાત કરી હતી કે એના ફર્સ્ટ ઓફ ઓલ જે એનો સેલ વોલ હોય છે એના પર એટેચમેન્ટ થાય છે અને પોતાનું જે જીનેટિક મટીરિયલ હોય છે એ સેલ થ્રુ અંદર ઇન્જેક્ટ કરે છે, પણ જે પ્લાઝમા મેમ્બ્રેનમાં એન્ટર થતું નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ જે સેલ સરફેસ પર જે આ ફાજ હોય છે એ બાઉન્ડ થાય છે, અને પણ એ શું કરે, બાઉન્ડ થાય છે સરફેસ પર એ જોડાય છે, પણ શું કરે છે, બટ ડુ નોટ ઇન્જેક્ટ એનીથિંગ, બીજે ક્યાંય એ ઇન્જેક્ટ થઈ શકતું નથી. કારણ કે એક એ જે એક હોલ બનાવે છે, આપણે ખબર કે એક હોલ બનાવે છે જે 25 એંગસ્ટ્રોંગ એનો જે હોલ હોય છે ડાયામીટર બરાબર, કે જે એક હોલ થ્રુ પોતાનું જે ફાજ હોય છે, જે જીનેટિક મટીરિયલ હોય છે એ હોસ્ટ સેલમાં એની જેને સરફેસ થ્રુ એન્ટર કરે છે બરાબર. તો જે આપણે હવે વાત કરીએ તો કે જે આરએનએ પોલિમરેઝ હોય છે એ જે મોડિફાઈ થાય છે કે ને, તો કે ઇનિશિયેટ ટ્રાન્સક્રિપ્શન, કે જ્યારે ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ થાય છે બરાબર, તો એને પ્રિફરન્ટલી જો આ જે બેક્ટેરિયો ફાજ છે બરાબર, કે જે હોસ્ટ સેલ હોય છે એને એક મોડિફાઈ કરવાનું કામ કરે છે. તો મોડિફાઈ થશે એટલે કે એનામાં ચેન્જીસ આવશે બરાબર, અને જે ટ્રાન્સક્રિપ્શનમાં ચેન્જીસ આવશે તો ટ્રાન્સલેશનમાં પણ ચેન્જીસ જોવા મળશે બરાબર. અને ટ્રાન્સલેશનની પ્રોસેસ કેમાં થાય, રાઇબોસોમમાં બરાબર. તો જે આ બધી પ્રોસેસ છે આપણે એને કહી શકીએ ધ એસોસિએશન ઓફ અ સેવરલ ન્યૂ પ્રોટીન વિથ ધેમ, કે જે ટ્રાન્સલેશનની પ્રોસેસ થશે અને જે પ્રોટીન બનશે બરાબર, કારણ કે જે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશનની સાથે જ આ જોડાયેલી હોય છે, તો
એમાં જો ઉપરથી જ મોડિફિકેશન આવતું હોય તો લાસ્ટમાં પણ જે બધા જીન એક્સપ્રેસ થશે એમાં પણ મોડિફિકેશન જોવા મળશે. હવે આપણે જોયું હતું કે આગળનું જે એક આપણે ક્લાસિફિકેશન જોયું હતું એમાં બે ટાઈપના જીન હતા, એક ઇમિડિયેટલી એટલે કે એક અર્લી અને એક લેટ જીન એક્સપ્રેશન. તો અર્લી જીન હોય છે એ ફર્સ્ટ ઓફ ઓલ એક્સપ્રેસ થાય છે અને લેટ જીન હોય છે એ બાદમાં થાય છે એટલે કે પછી થાય છે, બરાબર. કારણ કે એમાં ડિફરન્સ શું હોય છે, મિનિટનું હોય છે. આપણે વાત કરીએ કે પોઈન્ટ માઇનસ પોઈન્ટથી 3.75 અને 3.75થી 5 મિનિટ અને 5 મિનિટથી 11 મિનિટ અને 11 મિનિટથી 20 મિનિટ, બરાબર. તો આવું આખું એનું જે ટાઈમિંગ હોય છે તો લેટ જીન 11થી 20 મિનિટ પછી જે એનું જે જીન એક્સપ્રેસ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે અર્લી જીન હોય છે એ એક્સપ્રેસ થાય છે અને એક્સપ્રેસ કોના દ્વારા થાય છે, જે આરએનએ પોલિમરેઝ. મેં તમને આગળ જે પ્રોસેસ બતાવી કે જે આરએનએ પોલિમરેઝ હોય છે એ જે ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ હોય છે એમાં રન થાય છે અને એના થ્રુ ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ થાય છે અને જે બધા જીન હોય છે એ ટ્રાન્સક્રાઇબ થાય છે. તો જે આ ઇમિડિયેટલી અર્લી જીન હોય છે એક પ્રોડ્યુસ કરે છે સિગ્મા ફેક્ટર, બરાબર. અને જે આ સિગ્મા ફેક્ટર છે એક સ્પેસિફિક ફોર ફાઝ વિધાઉટ ફેક્ટર હોય છે, કે એ જે નોટ પોસિબલ ફોર પ્રોડક્શન ઓફ અ હોલો એન્ઝાઇમ. તો જે હોલો એન્ઝાઇમનું જે એક પ્રોડક્શન હોય છે પણ જો એના વગર એ પોસિબલ બનતું નથી, અને કારણ કે નોટ આપણે એને કહી શકાય કે નોટ રિકોગ્નાઇઝ પ્રમોટર સિક્વન્સ, તો એ જે પ્રમોટર સિક્વન્સને રિકોગ્નાઇઝ નથી કરી શકતું. તો જે અર્લી જીન હોય છે એ હંમેશા આપણે જોઈએ કે કાઉન્ટર ક્લોકવાઇઝ એ જે ફોલો કરે છે, અને જ્યારે લેટ જીન હોય છે જે ઓલવેઝ એક્સપ્રેસ થાય છે ક્લોકવાઇઝ મેનર ટાઈપ, બરાબર. તો હવે જે આપણે વાત કરી કે જે સાઇટોસિન હોય છે એક રિપ્લેસ થાય છે શેમાં, એચએમસી એટલે કે જે ખુદ એચએમસી હે એક પોતાને રિપ્લેસ કરે છે સાઇટોસિનથી, બરાબર. એટલે કે સાઇટોસિનની જગ્યાએ એચએમસી આવી જાય છે. તો જે ગ્લાયકોસાયલેશન કહીએ, તો હવે સીની વાત થઈ ગઈ, તો હવે જોઈએ કે એડેનિન અને ગ્વાનિન. તો એ ગ્વાનિન અને એડોનિન છે એ મિથાઇલેશન ટુ મિમિઝ વિથ ધ હોસ્ટ સેલ. તો હોસ્ટ સેલ થ્રુ એ મિથાઇલેશનની પ્રોસેસ બને છે. નાઉ નેક્સ્ટ પોઈન્ટ, ધ એસેમ્બલી ઓફ અ ફાઝ પાર્ટિકલ, યાને કે મોર્ફોજીનેસિસ એને પણ કહી શકીએ. તો એક કે જે આ ટી ફોર ફાઝ છે, બરાબર, કે જે એક સેલ્ફ એસેમ્બલી પ્રોસેસ કરે છે. જેમ કે આપણે ખબર કે જે એક ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ થાય છે, બરાબર, અને ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસમાં એમઆરએનએ બને છે, બરાબર, કે જ્યારે એના પછીની રેપ્લિકેશનની પ્રોસેસ થાય છે. તો ડાયરેક્ટ જે આ સિન્થેસિસની પ્રોસેસ થાય છે, જેમ કે જે એક પ્રોટીન બનાવે છે લાસ્ટમાં, બરાબર. તો એ જે ત્રણ ટાઈપની પ્રોસેસ થાય છે. તો ફર્સ્ટ હે કે જે ફાઝ સ્ટ્રક્ચરલ પ્રોટીન્સ, જો સેકન્ડ હે પ્રોટીન્સ ધ હેલ્પ વિથ ધ ફાઝ એસેમ્બલી વિધાઉટ બીકમ પાર્ટ ઓફ ધ વેરિયન સ્ટ્રક્ચર. તો જે આ પ્રોટીન્સ છે એક ફાઝ એસેમ્બલીનું જે એક એની સાથે જોડાય છે, પણ એક જે એક વિરિયન સ્ટ્રક્ચર વગરનું જોવા મળે છે. અને જે નેક્સ્ટ છે પ્રોટીન ઇન્વોલ્વ ઇન સેલ લાઇસિસ, કે જે આ પ્રોટીન હોય છે આપણે ખબર કે જે સેલ લાઇસિસની પ્રોસેસ જોવા મળે છે એમાં જે પ્રોટીન હોય છે ઇન્વોલ્વ હોય છે, અને જે આ ફાઝ હોય છે જે રિલીઝ થાય છે, બરાબર. તો પછી જે એમઆરએનએ હોય છે જે ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસમાં બને છે, બરાબર. આપણે વાત કરીએ જે ડીએનએમાંથી એમઆરએનએ બને છે, અને પણ એમઆરએનએ કેવું મળે છે, પ્રીમેચ્યોર બને છે. પછી એમઆરએનએમાં જે આ તો તમને સમજાવવા માટે છે, કારણ કે આપણા માટે તો ફક્ત જે એમઆરએનએ બને છે એ જ મહત્ત્વનું છે. જ્યારે તમે ટીવાયમાં તમારે એક ડિટેલમાં આખું ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન પ્રોસેસ આવશે, તો તમારા સમજ માટે કે જે એમઆરએનએ બને છે એ પ્રી મેચ્યોર બને છે, પણ જ્યારે આરએનએ હોય છે પ્રી મેચ્યોર આરએનએ હોય છે એ એમાં જે સ્પ્લાઇસિંગની પ્રોસેસ જોવા મળે છે. સ્પ્લાઇસિંગની પ્રોસેસમાં શું હોય, એક્ઝોન ઇન્ટ્રોન્સ મેં તમને આગળ ડિસ્કસ કર્યું હતું કે જે સ્પ્લાઇસિંગની પ્રોસેસમાં એક્ઝોન અને ઇન્ટ્રોન્સ હોય છે, બરાબર. જે એક્ઝોન હોય છે એ કોડેડ હોય છે અને ઇન્ટ્રોન્સ હોય છે એ નોન કોડેડ હોય છે, પણ ઇન્ટ્રોન્સ આપણા માટે કંઈ કામના નથી હોતા. એટલે જે ઇન્ટ્રોન્સ હોય છે એ રિલીઝ થઈ જાય છે અને એક્ઝોનની જ ચેઇન બને છે, અને જે એમાં આરએનએ બને છે, બરાબર, એ આપણું જે મેચ્યોર આરએનએ મળે છે. તો જે આ એમઆરએનએ બને છે જે ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ પછી
બરાબર. તો કે 9 મિનિટ પછી કે જે આ T4 ડીએનએ હોય છે એ ઇન્જેક્ટ થાય છે કેમાં, ઇકોલાઈમાં. બરાબર. હવે જ્યારે આ બધા પ્રોટીન્સ હોય છે એ રિક્વાયર્ડ કરે છે કેમાં, તો કે કોને રિક્વાયર્ડ કરે છે, તો કે ફેજ એસેમ્બલીને. બરાબર. અને જે બધા સિન્થેસાઇઝ થાય છે એને એક આપણે એને સિમ્યુલેટનિયસ ટાઈપના કહી શકીએ, કે જે એક ફેરલી ઇન્ડિપેન્ડન્ટ સબ એસેમ્બલી લાઇન્સ બને છે. બરાબર. એ ખુદ એક પોતાની એક ચેઇન જેવી સ્ટ્રક્ચર બનાવે છે. તો જે આ જે બેઝ પ્લેટ હોય છે એ કન્સ્ટ્રક્ટેડ હોય છે કે જે 15 જીન હોય છે, એટલે કે 15 જીન પ્રોડક્ટ્સનું એક જે આ બેઝ પ્લેસ બને છે. બરાબર. તો કે જે આ બેઝ પ્લેટ હોય છે એ શું બને છે, એક ફિનિશ ધ ટેલ ટ્યુબ. બરાબર. કે જે આ બેઝ પ્લેટ હોય છે એક ટેલ ટ્યુબમાં, એક આપને ખબર કે જે એક હેડ ટાઈપ હોય છે અને એક ટેલ ટાઈપ હોય છે. બરાબર. તો ટેલ ટ્યુબમાં તો એનું એક ટેલ ટ્યુબ હોય છે કે જે એક ટ્યુબ જેની ટેલ હોય છે, બરાબર, ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર હોય છે જે ટ્યુબમાં એક પૂરું થાય છે, કારણ કે એક બેઝ પ્લેટ બને છે અને બેઝ પ્લેટ બન્યા પછી એક ટેલ ટ્યુબ બને છે અને એક સાથે જોડાઈને એક શીથ બને છે. બરાબર. તો કે એક શીથ બની અને એક આખું સ્ટ્રક્ચર પૂરું થાય છે. તો જ્યારે આ જે ફાજ હોય છે, બેક્ટેરિયો ફાજ હોય છે, જ્યારે એનું પ્રોહેડ બને છે. બરાબર. જે પ્રોહેડ હોય છે એક કન્સ્ટ્રક્ટલી એક સેપરેટલી જે એક અલગ પ્રકારનું હોય છે અને જે એમાં આપણે કે 10 પ્રોટીન્સ પ્રેઝન્ટ હોય છે. કેનાથી? તો કે સ્પોન્ટેનિયસલી એક કમ્બાઈન્ડ કે જે ટેલ્સ એસેમ્બલી હોય છે એનાથી જે 10 પ્રોટીન હોય છે એ વધુ હોય છે. બરાબર. તો જે આ પ્રોકેપ્સિડ બને છે એક જે એક આપણે એને એસેમ્બલી કહી શકીએ. બરાબર. તો કે એક સ્કેફોલ્ડિંગ પ્રોટીન્સ હોય છે અને એ જે ડિગ્રેડ કરે છે યા તો રિમૂવ થાય છે, કન્સ્ટ્રક્શન ઇઝ અ કમ્પ્લીટ, કે જ્યારે એનું જે આખું જે સ્ટ્રક્ચર કમ્પ્લીટ થાય છે ત્યારે એ જે એનું ડિગ્રેડેશન જોવા મળે છે. અહીંયા એની આખી પ્રોસેસ દર્શાવવામાં આવી છે. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે હેડ પ્રોટીન બને છે, બરાબર, કે જે હેડ પ્રોટીનનો પાર્ટ હોય છે જેને આપણે પ્રોહેડ, બરાબર, જે પ્રોહેડની વાત કરવામાં આવી છે કે જે એના એમાં જે મોર દેન 10 પ્રોટીન્સ હોય છે પ્રેઝન્ટ હોય છે. હવે જે આ પ્રોહેડ હોય છે એમાં જ્યારે ડીએનએ એડ થાય છે તો ડીએનએ એડ થયા પછી એનું જે સ્ટ્રક્ચર હોય છે એક મેચ્યોર હેડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એક મેચ્યોર હેડ વિથ ડીએનએ. કેમ કે એમાં ડીએનએ એડ થાય છે તો ડીએનએ એડ થવાથી એનું જે પ્રોહેડ હતું એક મેચ્યોર હેડમાં કન્વર્ટ થાય છે. તો મેચ્યોર હેડમાં કન્વર્ટ થયા પછી એક વિસ્કર એન્ડ નેક તરીકે ઓળખાય છે અને જે વિસ્કર અને નેક બન્યા પછી એક કોલર ફોર્મમાં આવે છે. તો કોલર ફોર્મમાં કેમ આવે છે, કારણ કે એમાં ટ્યુબ અને શીથ જોડાય છે. તો આ ટ્યુબ અને શીથ બનવાનું પણ એક અલગ પ્રોસેસ છે. ફર્સ્ટ ઓફ ઓલ એમાં જે આપણે બેઝ પ્લેટની વાત કરી હતી કે જે બેઝ પ્લેટ પ્રોટીન હોય છે, બરાબર, કે જે એમાં 15 જીન્સ પ્રેઝન્ટ હોય છે. બરાબર. તો કે બેઝ પ્લેટ પ્રોટીન બન્યા પછી એક બેઝ પ્લેટ બને છે, બરાબર, એક પ્રોપર બેઝ પ્લેટ બની. હવે બેઝ પ્લેટ બન્યા પછી એમાં જે કન્સ્ટ્રક્ટેડ ટ્યુબ હોય છે, જે સાંકડી ટ્યુબ અહીંયા જોઈ શકો છો, જે એક સાંકડી ટ્યુબ બને છે અને સાંકડી ટ્યુબ બન્યા પછી એ આપણે વાત કરી કે જે ટ્યુબ હોય છે કન્સ્ટ્રક્શન એક ટેલ ટ્યુબ હોય છે. બરાબર. જે કન્સ્ટ્રક્શન ટેલ ટ્યુબ હોય છે પછી કેના કન્વર્ટમાં બને છે, એટલે કે કેમાં કન્વર્ટ થાય છે, ટ્યુબ અને શીથમાં. બરાબર. તો ટ્યુબ અને શીથનું એક પ્રોપર સ્ટ્રક્ચર બની ગયું અને જે આ ટ્યુબ અને શીથ બન્યા પછી જે આ વિસ્કર અને નીક છે એની સાથે જોડાય છે અને એક કોલર ફોર્મમાં આવે છે. કોલર ફોર્મમાં આવ્યા પછી જે એના ટેલ ફાઇબર પ્રોટીન્સ હોય છે જે કોલર સાથે જોડાઈને એક કમ્પ્લીટલી એક સ્ટ્રક્ચર બનાવે છે જેને આપણે બેક્ટેરિયો ફાજ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો જે કે આ કોલર છે એની સાથે જ્યારે ટેલ ફાઇબર પ્રોટીન્સ હોય છે જે એક નાના પાર્ટમાં જોવા મળે છે, પછી ધીમે ધીમે એક મેચ્યોર પાર્ટમાં બનતા જાય છે અને એક પ્રોપરલી ટેલ ફાઇબર્સ બની જાય છે. અને ટેલ ફાઇબર બન્યા પછી એ જે કોલર સાથે જોડાય છે અને એક કમ્પ્લીટલી બેક્ટેરિયો ફાજનું સ્ટ્રક્ચર બનાવે છે. સો ગાઈઝ, આ લેક્ચરમાં બસ આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિલીઝ ઓફ ફાજ પાર્ટિકલ્સ, કે જે ફાજના પાર્ટિકલ હોય છે કઈ રીતે રિલીઝ થાય છે એના વિશે ડિટેલમાં દેખશું. બરાબર. કે જે ફાજ પાર્ટિકલ હોય છે, મેં તમને વાત કરી હતી કે જ્યારે બેક્ટેરિયો ફાજ હોય છે જે કોઈ હોસ્ટ
સેલ હોય યા તો હોસ્ટ બેક્ટેરિયન સેલ હોય એની સાથે જોડાય છે અને પોતાનું જીન હોય છે એમાં ઇન્જેક્ટ કરે છે અને ઇન્જેક્ટ થયા પછી એમાં રેપ્લિકેશનની પ્રોસેસ થાય છે અને રેપ્લિકેશનની પ્રોસેસમાં ઘણા બધા ફાજ પાર્ટિકલ બને છે અને લાસ્ટમાં જે ફાજ પાર્ટિકલ હોય છે સેલને જે બ્રેક કરી અને સેલ થ્રુ આપણે એને કહી શકીએ કે સેલ થ્રુ એ રિલીઝ થાય છે તો કે જે આ ફાજ પાર્ટિકલ હોય છે એની જે રિલીઝિંગની આખી પ્રોસેસ છે એના વિશે ડિટેલમાં ડિસ્કસ કરશું. સો ગાઈઝ થેન્ક યુ સો મચ એન્ડ કીપ રીડિંગ.